આવી જનતાઓ હોય તેથી દેશને ઉત્તમ સંતાનો મળે. મૂળીનું પાદર 18 વર્ષની લેક્ચરજીની ઉંમર છે ને ગેરી દડાની રમત રમે છે ભાઈ, અને એમાં રોતા કકળતા 7-8-10 જણા પઠાણ કુટુંબના માણસો નીકળ્યા, જોયું લખધીરજીએ આડા ફેર્યા. શું કામ રોતા જાઓ છો બાપ? મૂળીના પાથરમાં કોઈ વિહામો ખાધા વગર જાય નહીં. દરબાર અમે તો અમારા દખને રોઈ છીએ બાપ, કોઈ કોઈના દખનો ભાગીદાર નથી થયું. તમે તમારી રમત ચાલુ રાખો, અને તમારે વાત કરવી પડશે કે મારી દીકરીની ઉપર સિંધનો સુમરો આફરીન બન્યો, અને મેં સુમરાને એમ કીધું કે તારી મહેલની શાહજાદી મારે નથી બનાવવી, પણ મારે તો મારી જેવા કોઈ ગરીબ મુસલમાનને દીકરી દેવી છે, અને મને ત્યાંથી જાકારો દીધો છે. 6 મહિનાની મને મેચલ આપી છે. સિંધથી દડબદલ કરતો 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 આવું છું, કચ્છમાં આવ્યો, કચ્છથી હાલારમાં આવ્યો, હાલારમાંથી હવે પાટણની ધરતીમાં પગલા માંડ્યા છે, પણ એક પણ માણસ મને આશરો આપવા વાળો મળતો નથી કે મૂળીના પાથરમાં આશરા વિનાનું ન જવાય. ઘડીક ઉભો રહેતો ઉભો રહે, ઘડીક ગરગરની દોટ મૂકી ઓરડે આવ્યા. માં છે માંડવ રાજ્યના ઉપાસક છે, ભગવતી જગદંબાના ઉપાસક છે, માતાજીની પ્રાર્થના કરે, ઉદાનમ ગપાનમ ગસે હિન સે હિન માતા ન તાતા ન દાતા સને હિ વિદે આન દે આન રૂપા ન રેખી ન માજા ન કાયા ન છાયા વિશેખી ઉદાસી ન નાસી નિવાસી ન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સજંડી કમંખા ને સંગા ને સંગા કહાની નિરાકાર શબ્દ નિરાકાર બાની નવો ઢાન પ્રો ઢાન મુખ ધાન બાલી કરો થા વિરોધા નિરોધા કૃપાલી અભંગા ને ગંગા ત્રિભંગા ને જાની ગનંગા ને ગંગા સુરંગા પિછાની અને શિખર પે પુહારો હસો રૂપ ધોરો હજો ની છુપાવો કટે ફંદ મોરો. માનું ચરણ સ્પર્શ કર્યા છે. આમ માએ જોયું, બેટા લગધીર, હા માં, એક વાત પૂછવા આવ્યો છું. શું? કે સિંધના સુમરાનું દુશ્મન બનાવી અને એક પઠાણ કુટુંબ છે એ ઋતુ કકળતું નીકળ્યું છે, માં એને કોઈ આશરો નથી આપતો. આશરો આપું, પણ આશરો આપું એ શબ્દ જે અહીંયા કાને પડ્યા, અને પરમાર રાણીને એમ કહેવાય છે કે ધવેલ ત્રાંબા જેવી આખી ભાઈ પર તપ્ત તેલ જલ બંદ જ્વાલ દબોક પૂછ જાગ્યો કલ. માં એવું કહ્યું, પ્રસંગ તને યાદ આવ્યો તારે આંખમાં અંગારા અંજાણા. બેટા મને એક પ્રસંગ યાદ આવે છે. શું? કે તું 6 મહિનાનો હતો, હું સ્નાન કરવા માટે નાવા બેઠી છું, તું કઢીએ ચડ્યો હતો, અને ઈ ટાણે દાસી તને છાનો રાખવાના બધા પ્રયત્ન કર્યા, પણ તું છાનો નહોતો રહેતો એટલે દાસી તને ધવરાવવા માંડી. અને બહાર આવીને ત્યારે મેં આ દ્રશ્ય જોયું કે દાસીના થાનોલાની માથે પડ્યો પડ્યો મારો લગધીર ધાવે છે, એટલે મેં તને ઊંધો ટીંગાડી અને ઉલટી કરાવી અને એના ટીપે ટીપા દૂધને ઓકાવી નાખ્યું તું. પણ બાપ લગધીર, મને એમ લાગે છે કે દાસીના 2-3 ટીપા ધાવણના તારા પેટમાં હજી રહી ગયા હશે, નહીતર પરમારનો દીકરો પૂછવા માટે આવે કે આશરો આપું નિરાધારને, એના 2-3 ટીપા હજી તારા પેટમાં રહ્યા હશે બાપ. એ જ પરમારોનો, એ જ સોઢાઓનો ઉજળો ઇતિહાસ. સાતોજી પરમાર, મૂળીના ઠાકોર, હળવદના ઠાકોર અને ધ્રોળના ઠાકોર, ત્રણે જણા દ્વારકાધીશની યાત્રાએ ગયા છે. રાજે સાંભળો જીક બાજે ઝાલરમ, ગાજે ગોમતી જીક રાજે સાગરમ. એક બાજુ દ્વારકાધીશની 52 ગજની ધજા એમ કહેવાય છે, ફટાકા મારી રહી છે, એક બાજુ વિષ્ણુનો હાહરો છે, ઘુઘવાટા કરી રહ્યો છે સુંદર. ત્રણેય જણા ગોમતીમાં નાયા છે. ગોમતીમાં નાવાનો સંજયભાઈ નિયમ એવો હતો કે ગોમતીમાં જે માણસ સ્નાન કરે એ જીવનનું એક વ્રત લે. ત્રણેય જણા વ્રત લીધા છે. એમાં મૂળી લગધીરજીએ, મૂળીના સાચાજી પરમારે ગોમતીજીનું જળ હાથમાં લઈને સૂરજનારાયણ ને સામે લાંબો હાથ કરીને એમ કીધું કે આય સૂરજનારાયણ, અય કાળિયા ઠાકર, અય ભગવતી ગોમતી, આજ તારા જળથી હું પ્રતિજ્ઞા લઉં છું કે મારા આંગણે સૂરજનારાયણ ઉગે હાથમે ત્યાં સુધીમાં કોઈ પણ માર જે માગવા આવશે એ હું દઈ દઈશ.
त्रणेय दरबारों प्रतिज्ञा लीधी पण एमां ध्रोलना ठाकोरनी अने हळवदना ठाकोरनी प्रतिज्ञा तूटी गई पण हाचाजी परमार मूळीनो रासियो एनी प्रतिज्ञा तो मांडवरायजी महाराज ने सूरज नारायण एम कहवाय छे के प्रतिज्ञा जाळवा बैठा छे सूरत से किरत बड़ी बिना पंख उड जात सूरत तो जाती रहे पण किरत कब हुन जात સાદાજી પરમારના દાદાજીના ડંકા મંડેલા વાગવાગ નાની એવી મૂળી ચોવીસીનો ધણી છે એ સૂરજ નારાયણ ઉગે ના હાથમે એ પેલા ગમે એ માણસ ગમે એ માગે આપી દે છે હળવદને ત્રોલના ઠાકોરના પેટમાં પીડા ઉપડી કે ગમે એમ કરી અને આ સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવવાની જરૂર છે એટલે પોતાના દસોંધી કવિને બોલાવીને એટલું કીધું કવિરાજ તમે કાયમ રાજપૂતો પાસે માગો છો પણ આજ મારે તમારી પાસે કંઈક માગવું છે કે બોલો બાપુ ચારણ છું વચન આપું છું જાઓ તમે માગશો એ હું આપીશ કે બીજું કાંઈ નહીં પણ સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવીને જો આવો તો તમે સાચા કવિ કહેવાઓ કે બાપ સાચોજી પરમાર તો માથું માગે તો માથું આપી દે કે માથું નથી જોતું કવિરાજ પણ એને પ્રતિજ્ઞા ભંગ કરવો છે અને એવું કંઈક માગો કે હાચોજી આપી ન શકે તેથી ચારણના હયામાં વલણો મીંડું ફરવા બાપુ રહેવા દો પાપનો કામો મારી પાસે કરાવો માં એ તો એવો ઉજલો ગ્રાસ્યો છે માગીશ આપશે તો કે તમે વચન આપ્યું છે કે આ બાપ વચન આપ્યું છે વચન નિભાવીશ પણ આ કામો કરાય નહીં કોચવાતા મને કવિરાજ સાચાજી પરમારની કચેરીમાં મૂળીમાં આવ્યા છે અને પરમારો સોઠા પરમારોને એમ કહેવાય છે કે દોઢા રંગ દઈ દઈ કહુંબાને અંજલિયો આપી આપીને તારણ મીડો ભલકારા કરવાનું મીડો તારણ બિરદાવા અને આયા સાચાજી પરમારને એમ કહો છે કે મોજના તોરા મીંડા છૂટવા કે હા કવિરાજ માગો કે બાપ હું માગીશી તમથી દેવા હે નહીં કે હું રાજપૂત છું હું હાચોજી પરમાર બોલું છું માગી લો કવિરાજ કે બાપ તું જો રાજપૂત હોવાનો બોલ્યો હો તો કાલનો સૂરજ નારાયણ ઉદય થાય અને કરીણું કાઢે અને પહેલું કરીણ વસુંધરાના કાળજાની માથે પડે એ તાણે મારે જીવ તો હાવત જોઈએ આ સિવાય બીજું કાંઈ જોઈએ પણ શબ્દ નવસરે મેદની સ્થાપતા કચેરીમાં ખોપો પડી ગયો ભૂંડી કરી કવિરાજે અય ગઢવી બીજું માગી લે બાપ આ રહેવા દે પણ મરક 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 દાંત કાઢતો કાઢતો હાચોજી પરમાર કહે છે કવિરાજ જા બાપ તને જીવતો હાવ જ કાલ સૂરજ નારાયણ કરણું કાઢે પેલા માંડવરાયજી હાથો હાથ આપશે હું તો માંડવરાય નો દિવાન છું જા બાપ હાવ જ લઈ જાજે અને રાતની એમ કહેવાય છે કે બરોબર ત્રામ 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 તમરાના અવાજ આવવા મળેલા અંધારાના ચોહલા પાડી લેવાય પાડી લેવાય લુગડા સીવાને હોનો ઘા કરો તો હો અંધારામાં ચોટી જાય એવી ભયંકર મેઘલી રાત જામી અને એ મેઘલી રાતમાં અહીંયા હાતાજી પરમારે ડગલા ઉપડા સડપ 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 કરતો માંડવરાયના મંદિરમાં આવી અને રાજાની સામે હાથ જોડ્યા કે આય દાદા આય માંડવરાયજી હું રાજપૂત છું માગવા નથી આવ્યો પણ આજથી સુધી મારી ટેકને જાળવી છે મારા પણને જાળવ્યું છે મારી પ્રતિજ્ઞાને જાળવી છે બાપ કાલ સૂરજ નારાયણ કરીણું કાઢે પેલા ચારણને જીવતો હાવ દેવો છે મારા ટેકને ન જ આવવા દેતો નહીતર ખોળિયામાં પ્રાણ નહીં રાખવો પણ તે તો એમ કહે છે કે માંડવરાયજીના દેવળના ઘુમટની મારી પાસે હોકારો મિલાવટો સવાસ સવાસ પરમાર બાપ તારી માથે હું માંડવરાય તૂટવાનું છું બાપ જા માંડવના ડુંગરમાં ઘણા ભૂહરી લટાળા હાવ દણકો દે છે એમાંથી તારી સામે જે ડગલા માંડે એને કહેવાળે પકડી હવારમાં દઈ દેજે ગઢવીને દાન ભાઈ 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 અને ભાઈ સૂરજ નારાયણ કોર કાઢી જળેલાટ કરતો ભગવાન સૂરજ નારાયણ એમ કહેવાય છે કે પૃથ્વીના પડની માથે એમ કહેવાય કે તેજ પુંજના પડદાનો ઘા કર્યો ઉગ્યો તું અડુડ ત્યાં તો ઘર વર ગંધારા ગિયાન છે દેવાય તણ સુર જગમાં કરુમી કાશ્યપ રાવું તું ઉગે હું અચુક તારે ઉગ્યાનું આળહ નહીં પણ એમાં ચલું ને પડે ચૂક કરુમી કાશ્યપ રાવું કે દાદર કે ડાકલા કે પૂજે
ભાંગે પાખાણ, પણ એમાં રાત ન ભાંગે રાણ, એક કમણે કાશ પર આવું. સૂરજ પ્રત્યક્ષ દેવ હે, જગ વંદે પાખાણ, ઈશ્વર કે ઉમિયા સુણો, એતા લોક અજાણ. સૂરજનારાયણે કોર કાઢી હવારના પરમાં આખી કચેરી ની હારે એમ કહેવાય છે, સાચો જે પરમાર છે, ચારણ ને ભેળો લઈ અને માંડવના ડુંગરામાં ડગલા માંડ્યા હતા. અને આમ જે નજર કરી ત્યાં તો ઘે 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 કરતી હાવજ લા નાખી, અને એ હાવજ ની લા સાંભળી અને હાતાજી પરમારે દોડ દીધી અને કહેવાળી થી સિંહ ને પકડી લીધો, હાવજ ને પકડી લીધો. સાવજને પકડી અને કવિરાજને આકલો કરીને કીધું હતું કે લ્યો કવિરાજ, આ તમારું દાન લેતા જાઓ, પણ ચારણને જીવતો હાવજ સાચાજીના હાથમાં કેહવાળી પકડેલો જોયો, ગાઢ નોરિયા મીંડો ભાગવા. અય ભાગમાં ભાગમાં કવિ, તારું દાન લેતો જા. કે બાપ, સાચે સિંહ સમીપ્યો અને કેસર જલ્યો કાન, હવે રમતો મૂકી દે રાણ, મારે પોગ્યો પર મારા ધણી. પોગી ગયો બાપ, હવે રમતો મૂકી દે રાણ, મારે પોગ્યો પર મારા ધણી. આવા ટેકીલા મર્દો આ દેશમાં હતા, એના માટે અમારે પિંગળસી બાપુ ભાવનગર